सूरत में आज भगवान जगन्नाथ ने अषाढ़ी बीजना दिवसे भाविकों ने दर्शन आपवा नगर चर्चा निकळ्या छे। तो भगवान पोताना द्वार लई जवा भाविकों मोटी संख्या में रस्ता पर उमटिया छे। भगवान नो रथ खेंचवा माटे भाविकों में अनेरो आनंद अने उत्साह जोवा मळी रह्यो छे। रेलवे स्टेशन की 70 किलोमीटर की लांबी रथयात्रा निकली रही है, जेमा भाविकों ने प्रसाद वितरण कराई रह्यो छे। तो पोलिस द्वारा चुस्त बंदोबस्त गोठवी देवामां आव्यो छे। सूरत रेलवे स्टेशन सरदार वल्लभ भाई प्रतिमा पास भक्तों भेगा प्रस्थान करायू है। बपोरे 3 वगे रथयात्रा दिल्ली गेट, लीनियर बस स्टेड, सहारा दरवाजा, टेक्सटाइल मार्केट तथा उदना दरवाजा, मजूरा गेट, अठवागे सर्कल थी सरदार ब्रिज, अडाजन सर्कल थी मोरा भागड़ थी जहांगीरपुरा मंदिर पहुंचे। यात्रा में ड्रोन, सीसी कैमेरा, व्रज पहरी वाहनों की बाज नजर है। पोलिस द्वारा चुस्त पोलिस बंदोबस्त गोठवायो है। विशेष पॉइंट पर पीसीआर અને પોલીસ મોબાઇલ વાન સતત પેટ્રોલિંગમાં કરવામાં આવી રહ્યું છે, તેમજ ડ્રોન સીસી કેમેરા દ્વારા કંટ્રોલ રૂમમાંથી બાજ નજર રખાઈ રહી છે। વ્રજ અને પ્રહરી વાહનોનો પણ ઉપયોગ કરાયો છે। ટ્રાફિક જામ ન થાય તે માટે બેરિકેડ મુકાયા છે। મોટાભાગના ટ્રાફિકો એક જ રોડે રહેશે, બાકીના રોડ ચાલુ રહેશે, જેથી ચાલકોને મુશ્કેલી ના પડે। એડિશનલ પોલીસ કમિશનર 2, ડીસીપી 8, એસીપી 16, પીઆઈ 35, પીએસઆઈ 120, અન્ય પોલીસકર્મી 2200, હોમગાર્ડ 1000, ટીઆરબી 290, એસઆરપી 5 કંપનીની યાત્રામાં તૈનાત કરાયા છે। સૌને આજની રથયાત્રા નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આજે સુરત રેલવે સ્ટેશન ખાતેથી જહાંગીરપરા સુધી જે ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આજે આયોજન કર્યું છે, એ બદલ તમામ આયોજકોને હું આભાર વ્યક્ત કરું છું। પણ સાથે સાથે છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીમાં જે રીતે સુરતે પોતે એમાંથી બહાર નીકળ્યું છે, તો એને પણ ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ કે અમારા સુરતને સ્વસ્થ રાખે, સ્વચ્છ રાખે અને સુંદર રાખે, અને સાથે સાથે આવી દરેક વિકટ પરિસ્થિતિમાં તમામ સુરતીઓ સાથે રહીને સુરતને એમાંથી બહાર કાઢે। અને ભગવાનને આજે હું નતમસ્તક વંદન કરીને પ્રાર્થના પણ કરીશ કે મારા સુરત શહેરને હંમેશા સ્વસ્થ અને દીર્ઘાયુ।